ખેરબ્રહ્મામાં ભગવાન બે વર્ષ બાદ ભગવાન જગન્નાથ નગરચર્યાએ નીકળ્યા ભક્તોએ ઉષ્માભેર સ્વાગત કર્યું ખેરબ્રહ્મામાં ભગવાન બે વર્ષ બાદ ભગવાન જગન્નાથ નગરચર્યાએ નીકળ્યા ભક્તોએ ઉષ્માભેર સ્વાગત કર્યું અષાઢી બીજના દિવસે ખીરબ્રહ્મામાં ઠાકોર મંદિર ટ્રસ્ટ સંચાલિત રાધાકૃષ્ણ મંદિરમાંથી રથયાત્રા દબદબા ભેર શહેરમાં નીકળી હતી શહેરમાં ફરી સાંજે નિયત સમયે મંદિર ફરી ભગવાનને આવકારવા લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો અષાઢી બીજના દિવસે સવારે મંદિરમાં ભગવાનની પૂજા અર્ચના કરવામાં આવી હતી અને હસમુખભાઈ તુલસીદાસ મોદી પરિવાર અને સ્વર્ગીય ચંપકલાલ સ્વરૂપચંદ મહેતા પરિવાર દ્વારા મંદિર પર ધ્વજા ચઢાવવામાં આવી હતી ત્યારબાદ સવારે ત્રીસ કલાકે મંદિરમાંથી રથયાત્રા દબદબા ભેર નીકળી હતી રાધાકૃષ્ણ મંદિરમાંથી નીકળી રથયાત્રાના નિર્ધારિત રૂટ જઈને જૂની પોસ્ટ ઓફિસ જૈન દેરાસર પટેલ ફળી બ્રહ્માજી ચોક બસ સ્ટેશન મહાકારી માતાજી મંદિર જાનકી સોસાયટી હનુમાનજી મંદિર કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર માણેક ચોક શ્રીયાદે ચોક સરદાર ચોક પેટ્રોલ પંપ પટેલ સોસાયટી થઈ વિસામાના દાતા હસમુખલાલ તુલસીદાસ મોદીના નિવાસસ્થાને બપોરે બે કલાકે ભગવાનનો વિસામો કરાવવામાં આવ્યો હતો જ્યાં ભગવાનનું મામેરું ભરવામાં આવ્યું હતું ત્યાં મહાપૂજા આરતી તથા મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે જેનો મોટી સંખ્યામાં ભક્તોએ પ્રસાદ ગ્રહણ કર્યો હતો બે વર્ષે કોરોના મહામારીના કારણે ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળી શકી નહોતી તેથી જેથી આ વર્ષે ઉત્સાહભેર રથયાત્રા નીકળતા ભક્તોમાં પણ આનેરો આનંદ અને ઉત્સાહ જોવા મળ્યો હતો આ વર્ષે મંદિર ટ્રસ્ટ સાથે બજરંગ દર વિશ્વ હિન્દુ પરિષદ પણ પ્રથમવાર રથયાત્રામાં જોડાયા હતા બે વર્ષ બાદ ભગવાન નગરમાં નીકળતાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને ભક્તોને સેવા માટે ઠેર ઠેર ખાણીપીણીના સ્ટોલ લગાડવામાં આવ્યા હતા જેમાં પાણી સાસ ઠંડા પીણા આઈસ્ક્રીમ ડાયફ્રુટ સીરો આપવામાં આવ્યો હતો રથયાત્રામાં બેન્ડવાજા ઊંટલારી ઘોડા શણગારેલા ટ્રેક્ટર પણ જોડાયા હતા સાંજના રથયાત્રા લક્ષ્મીપુરા ચાર રાસ્તા થઈ સુથાર ફરી થઈ નિજ મંદિર પરત ફરી હતી રથયાત્રા દરમિયાન બસ્સો કિલો સુખડી સો કિલો મગ અને પાંચસો પચાસ કિલો જાંબુના પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું બ્રહ્માજી ચોકમાં ડ્રોન દ્વારા ભગવાન પર પુષ્પવર્ષા કરવામાં આવી હતી પ્રથમવાર બસ્સો કિલો સુખડી ભક્તોએ પોતાના ઘરે બનાવીને મંદિરમાં અર્પણ કરવામાં આવી હતી રથયાત્રા માટે પોલીસ વિભાગ દ્વારા શહેરમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે એક ડીવાયએસપી એક પીઆઈ ત્રણ પીએસઆઈ એસી પોલીસ સિત્તેર હોમગાર્ડ દ્વારા બંદોબસ્ત પૂરો પાડવામાં આવ્યો હતો રમેશ વૈષ્ણવ જેડ ટીવી ખેડબ્રહ્મા